પણ ગાવાની ઈચ્છા થતી હોય તો આવી જાઓ મારી હારે, હું તમને ઝીલાવીશ. હા, બા તરત પાછળ પૂછે છે, કોને ગાવું છે? મારે ગાવું છે. કોઈ આવે છે? હારે ના ના, મારે નથી ગાવું. બસ અહીંયા જ પતી જાય તમારી ખ્વાહિશ, અહીંયા જ આમ થઈ જાય ફૂસ. ગાવાનું આજે બિંદાસ ગાવાનું. ઘરમાં ખુશીનો અવસર છે, ખુશીનો પ્રસંગ છે. આજે નહીં ગાવ તો ક્યારે ગાશો? 2024માં. ચાલો, જ્યારે લગ્ન નક્કી થાય છે ત્યારે ખૂબ તૈયારો થાય છે, બરોબર છે ને? શોપિંગ, ડેકોરેશન, મેકઅપ, કેટરિંગ, ફોટોગ્રાફી, પછી મ્યુઝિકલ ઇવેન્ટ, બધું બુક કરવા માટે આપણે બધાને હાયર કરી નાખીએ છીએ. પણ સૌથી કિંમતી વસ્તુ, એટલે કે હૃદયથી કિંમતી વસ્તુ અને સૌથી સારામાં સારી હોય છે કંકોત્રી. આજકાલ અલગ અલગ ડિઝાઇન, અલગ અલગ કલરની કંકોત્રી હોય છે. અડધી કંકોત્રીમાં તો શું લખાયું છે એ વંચાતું નથી, કારણ કે એમાં એવા કલર વપરાય છે. પણ શાસ્ત્રો પ્રમાણે લગ્નની જે કંકોત્રી હોય એ ભલે કોઈ પણ કલરની હોય, અંદરનું લખાણ ફક્ત લાલ અક્ષરનો જ હોવો જોઈએ. કારણ કે શાસ્ત્રોમાં આમ લખ્યું છે, લાલ અક્ષર શુભ ગણાય, લાલ કલર શુભ ગણાય. અને આજે બાંધણીનો જ્યારે રંગ લાલ હોય છે, બંગડીનો રંગ લાલ હોય, સેઠામાં પૂરાતો સિંદૂર લાલ હોય, ગલચોડાનો રંગ લાલ હોય, બધું લાલ હોય છે, પ્રેમનો રંગ લાલ હોય, તો શબ્દો પણ લાલ અક્ષરથી જ લખવા જોઈએ. અને ત્યારે વાઘેલા પરિવાર અને મહેતા પરિવારે આજે ભાવિન અને જીનલના સુખી દાંપત્ય જીવન અને અખંડ સૌભાગ્યવતીનું પ્રતીક એટલે કે આપણી કંકોત્રી લખી છે. તો ચાલો, કંકુ ચોળીને કેસર છાંટીને આજે બંને પરિવારોને તમને જે પ્રેમ ભર્યું અને સાથ ભર્યું નિમંત્રણ આપ્યું છે, તો આજે આપણે કંકોત્રીને વધાવતું એક સુમધુર ગીત લઈએ.